નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું જીકે હોમમાં. મિત્રો, મુખ્ય સેવિકાની પરીક્ષા હવે નજીકમાં આવી રહી છે. આશા રાખું છું કે આપનો મોટાભાગનો સિલેબસ કવર થઈ ગયો હશે. મુખ્ય સેવિકાની પરીક્ષાની સંભવિત તારીખ કદાચ 23 નવેમ્બરે લેવાની થાય છે. ખૂબ જ ટફ કોમ્પિટિશન છે મિત્રો. જગ્યાઓ છે માત્ર 270-275 જેવી અને ફોર્મ લાખોની સંખ્યામાં ભરાયા છે. પ્લસ નેગેટિવ માર્કિંગ પણ છે પરીક્ષામાં, તો એવામાં ખૂબ જ ટફ કોમ્પિટિશન થઈ જાય છે. અને આવામાં આપની તૈયારી બરાબર થઈ છે કે કેમ એ ચકાસવા માટે આપણે વધુ એક મોક ટેસ્ટના મહત્વના પ્રશ્નોત્તરીની ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો, કયો પદાર્થ પરમાણુ રિએક્ટરમાં મોડરેટર તરીકે વપરાય છે? તો પદાર્થનું પ્રવાહી સ્વરૂપ વપરાય છે પરમાણુ રિએક્ટરમાં મોડરેટર તરીકે. અને કયો પદાર્થ વપરાય છે? તો ભારે પાણી વપરાય છે પરમાણુ રિએક્ટરમાં મોડરેટર તરીકે. ત્યારબાદનો પ્રશ્ન છે, માતા એનેમિક ક્યારે કહેવાય? તો સગર્ભાવસ્થામાં હિમોગ્લોબિનનું પ્રમાણ જો 11% કરતાં ઓછું હોય ત્યારે માતા એનેમિક છે એમ કહેવાય. ફક્ત સ્તનપાન કરતું બાળક 24 કલાકમાં કેટલી વખત પેશાબ કરે? તો માનવું કે બાળકને માતાનું દૂધ પૂરતું છે. તો જવાબ છે 6 વખત. ફક્ત સ્તનપાન કરતું બાળકે 24 કલાકમાં 6 વખત પેશાબ કરે તો માતાનું દૂધ એ બાળકને પૂરતું છે. એનિમિયા એટલે કે પાંડુ રોગ કયા તત્વના અભાવે થાય છે? તો પાંડુ રોગ એ લો તત્વના અભાવે થાય છે. વિટામિન એ, સી, કે અને ઈ શામાં ઓગળે છે? તો વિટામિન એ, સી, કે, ઈ એ ફેટમાં ઓગળે છે. એટલે બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે મિત્રો, ચરબી દ્રાવ્ય વિટામિનો છે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ અને વિટામિન કે. આ ચારેય વિટામિન એ ચરબી દ્રાવ્ય વિટામિન છે. મિશન બલમ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લા કક્ષાએ કયું કેન્દ્ર ચાલે છે? તો જિલ્લા કક્ષાએ બાળ સંજીવની કેન્દ્ર ચાલે છે. કયા મિશન હેઠળ? મિશન બલમ સુખમ કાર્યક્રમ હેઠળ. બ્લડ પ્રેશર માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો બ્લડ પ્રેશર માપવા માટે સ્ફિગ્મોમેનોમીટર વપરાય છે. મહિલા મંડળ સ્થાપવાની કામગીરી કોણ કરે છે? તો મહિલા મંડળ સ્થાપવાની કામગીરી એ મુખ્ય સેવિકા કરે છે. બે બાળકો વચ્ચે ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જોઈએ? તો બે બાળકો વચ્ચે ઓછામાં ઓછું 3 વર્ષનું અંતર હોવું જોઈએ. કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે? તો હિપેટાઇટિસ વિષાણુના કારણે કમળો થાય છે. આ પ્રશ્નને બીજી રીતે પણ પૂછી શકે મિત્રો કે હિપેટાઇટિસ વિષાણુના કારણે કયો રોગ થાય છે? તો ઓપ્શનમાં કમળો પણ આપેલો હશે, તો સાચો જવાબ કમળો છે. વિટામિન B12નું રાસાયણિક નામ આપો. તો વિટામિન B12નું રાસાયણિક નામ સાયનોકોબાલેમિન છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને વાંચન લેખન અને ગણનની ક્ષમતાના મૂલ્યાંકનનો કાર્યક્રમ એટલે કયો કાર્યક્રમ? તો ગુણોત્સવ તરીકે ઓળખવામાં આવે છે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને વાંચન લેખન અને ગણનની ક્ષમતાના મૂલ્યાંકનનો કાર્યક્રમ. ભારતીય વિજ્ઞાનના સૌથી પ્રાચીન ખગોળશાસ્ત્રી કોણ હતા? તો ભારતીય વિજ્ઞાનના સૌથી પ્રાચીન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ હતા. અંધજનો પણ વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી? તો અંધજનોને વાંચવા માટેની લિપિ એ બ્રેઇલ લુઇઝે તૈયાર કરી હતી. મહત્વનો પ્રશ્ન છે મિત્રો, આ પણ પૂછાઈ શકે છે, અંધજનો વાંચી શકે તેવી લિપિ તૈયાર કરનાર બ્રેઇલ લુઇઝ હતા. મંદબુદ્ધિના બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો મંદબુદ્ધિના બાળકનો બુદ્ધિઆંક 50-70 હોય છે. ખાદ્ય રસીમાં શું હોય છે? તો ખાદ્ય રસીમાં રોગકારક જનીનોથી વંચિત એન્ટીજેનિક પ્રોટીન્સ હોય છે. સ્કર્વી કયા વિટામિનની ઉણપથી થાય છે? તો વિટામિન સીની ઉણપથી સ્કર્વી રોગ થાય છે. ચિરંજીવી યોજનાની શરૂઆત ગુજરાતમાં ક્યારે થઈ હતી? આગળનો પણ આપણો જે મુખ્ય સેવિકા માટેની 3 મોસ્ટ IMP યોજનાઓ વિશે ચર્ચા કરી હતી એ વિડીયોમાં પણ આ ચિરંજીવી યોજનાનો સમાવેશ થયો હતો. અને એમાં પણ આ યોજના વિશે માહિતી હતી કે મિત્રો, ગુજરાતમાં આ યોજના 8 સપ્ટેમ્બર 2006 રોજ લાગુ કરવામાં આવી હતી. પુખ્ત માણસના શરીરમાં આશરે લોહીનું પ્રમાણ કેટલું હોય છે? તો પુખ્ત માણસના શરીરમાં લોહીનું પ્રમાણ 5-6 લિટર હોય છે. આ પણ મહત્વનો પ્રશ્ન છે મિત્રો, પુખ્ત માણસના શરીરમાં લોહીનું પ્રમાણ 5-6 લિટર. IMNCIનું પૂરું નામ જણાવો. તો IMNCIનું પૂરું નામ થાય છે ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ ચાઇલ્ડ ઇલનેસીસ. IMNCIનું પૂરું નામ. WHOની સ્થાપના ક્યારે થઈ હતી? તો WHOની સ્થાપના વર્ષ 1948 થઈ હતી. મમતા તરુણી કાર્યક્રમમાં અપાતી લોહ તત્વની ગોળી માસમાં કેટલી વખત આપવામાં આવે છે? તો લોહ તત્વની ગોળી એ માસમાં 4 વખત આપવામાં આવે છે. મમતા તરુણી કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે આ લોહ તત્વની ગોળી. ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અંતર્ગત આદિવાસી મહિલા તેમજ બાળકોને ફ્લેવરયુક્ત ફોર્ટિફાઈડ દૂધ આપવામાં આવે છે? તો કઈ યોજના છે? દૂધ સંજીવની યોજના અંતર્ગત.
ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે કયો માસ ઉજવવામાં આવે છે એન્ટી ડેન્ગ્યુ મંથ તરીકે? તો જવાબ છે જુલાઈ મંથ એ એન્ટી ડેન્ગ્યુ મંથ તરીકે ઉજવવામાં આવે છે, ડેન્ગ્યુ વિરોધી માસ. હૃદય બદલવાનું સૌપ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું? તો હૃદય બદલવાનું ઓપરેશન સૌપ્રથમ ડૉક્ટર ક્રિશ્ચિયન બર્નોડે કર્યું હતું. ડેન્ગ્યુ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો ડેન્ગ્યુ રોગમાં શરીરના માંસપેશીઓ અને સાંધાઓ પ્રભાવિત થાય છે. તો બસ મિત્રો, મુખ્ય સેવિકાની તૈયારીના ભાગ સ્વરૂપે આ હતી કેટલીક આઈએમપી મોક ટેસ્ટની પ્રશ્નોત્તરી. આશા રાખું છું કે વિડીયો આપને ગમ્યો હશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરો, જેથી કરીને આ પ્રશ્નોત્તરી એમને પણ ઉપયોગી થાય, અને જીકે હોમને સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકન દબાવી દો, જેથી કરીને અમારા આવનારા આવા જ નવા નવા વિડીયોની રેગ્યુલર અપડેટ્સ આપને મળતી રહે. અને જો મિત્રો તમારું કોઈ મંતવ્ય હોય, તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો. મિત્રો, નવા વિડીયોમાં નવી માહિતી સાથે નવા મુદ્દા સાથે ફરી મુલાકાત થશે. જય હિન્દ, જય ભારત.